નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચૌધરી સમીર આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ તત્વજ્ઞાનવિદ સમીરમાં આ વિડીયોને લાઈક કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાયકનને જરૂરથી દબાવો વિધાનનો ગુણ એટલે શું તેના પ્રકાર સમજાવો સૌપ્રથમ વિધાનના ગુણનો અર્થ જોઈએ વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો અને વિધેયપદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો પરસ્પર સ્વીકાર થયો છે કે નિષેધ થયો છે તે દર્શાવતી બાબત એટલે વિધાનનો ગુણ જે પણ વિધાન આપેલું હોય એ નિરૂપાતિક વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને એક વર્ગ હોય છે અને બીજો વર્ગ વિધેય પદના સ્થાને હોય છે તો બંને વર્ગની અંદર તેના જે સભ્યો હોય છે તો એ સભ્યો છે એમનો પરસ્પર સ્વીકાર થયેલો છે એટલે કે એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે કે પછી તેમનો નિષેધ થયેલો હોય એટલે કે એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી તે દર્શાવતી બાબત એટલે વિધાનનો ગુણ વિધાનનો ગુણ સંયોજક દ્વારા વ્યક્ત થાય છે નિરૂપાતિક વિધાનમાં સૌથી છેલ્લે જે સંયોજક આપેલું હોય છે એ સંયોજકને આધારે વિધાનનો ગુણ રજૂ થાય છે કેવી રીતે તો તે સમજીએ જો સંયોજક છે આપેલું હોય તો તેને સ્વીકાર થયો કહેવાય અને તે વિધાનનો ગુણ વિધિવાચક કહેવાય નિરૂપાધિક વિધાનના અંતે સંયોજક છે આપેલું હોય તો વર્ગ સમાવેશનના સંબંધનો સ્વીકાર થયેલો ગણાય અને જો વર્ગ સમાવેશનના સંબંધનો સ્વીકાર થયેલો હોય તો તે વિધાનનો ગુણ વિધિવાચક ગુણ થશે તે જ રીતે જો સંયોજક નથી આપેલું હોય તો તેને નિષેધ થયો કહેવાય અને તે વિધાનનો ગુણ નિષેધવાચક ગુણ કહેવાય નિરૂપાતિક વિધાનના અંતે નથી સંયોજક આપેલું હોય તો વર્ગ સમાવેશનના સંબંધનો નિષેધ થયેલો હોય અને વર્ગ સમાવેશનના સંબંધનો નિષેધ થયેલો હોય તો તે વિધાનનો ગુણ થશે નિષેધવાચક ગુણ આ રીતે વિધાનના ગુણના પ્રકારો બે થશે એક વિધિવાચક ગુણ અને બે નિષેધવાચક ગુણ જે ઉપર આપણે જોઈ ચૂક્યા છે કે આ વિધિવાચક ગુણ છે જ્યારે સંયોજક છે હોય અને વર્ગ સમાવેશનના સંબંધનો સ્વીકાર થયો હોય અને નિષેધવાચક ગુણમાં સંયોજક નથી હોય અને વર્ગ સમાવેશના સંબંધનો નિષેધ થયેલો હોય તો અહીં આ મુદ્દો વિધાનના ગુણ અને તેના પ્રકારનો પૂર્ણ થાય છે ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના પ્રકારો સમજાવો વિદ્યાર્થી મિત્રો નિરૂપાધિક વિધાનના પ્રકારો બે દ્રષ્ટિએ પડે છે યત્તાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ ઇયત્તાની દ્રષ્ટિએ જે પ્રકાર પડે છે તેની સમજૂતી અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા છીએ હવે ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના પ્રકારો સમજીએ ગુણની દ્રષ્ટિએ વિધાનના પ્રકારો નિરૂપાધિક વિધાનના પ્રકારો સમજવાના છે તો વિધાનના ગુણના બે પ્રકાર છે વિધિવાચક ગુણ અને નિષેધવાચક ગુણ તેના આધારે નિરૂપાધિક વિધાનના પ્રકારો પણ બે પડે છે વિધિવાચક નિરૂપાધિક વિધાન એટલે જે નિરૂપાધિક વિધાનમાં વિધિવાચક ગુણ હોય તો તેનો પ્રકાર થશે વિધિવાચક નિરૂપાધિક વિધાન અને બીજું નિષેધવાચક નિરૂપાધિક વિધાન જે નિરૂપાધિક વિધાનની અંદર ગુણ નિષેધવાચક હશે તો તે પ્રકાર થશે નિષેધવાચક નિરૂપાધિક વિધાન બંનેને વિસ્તારથી સમજીએ નંબર એક વિધિવાચક નિરૂપાધિક વિધાન અર્થ જોઈએ જે નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્યપદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણ કે આંશિક રીતે સ્વીકાર થયો હોય તેને વિધિવાચક નિરૂપાધિક વિધાન કહેવાય નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને એક વર્ગ હોય છે બીજો વર્ગ વિધે પદના સ્થાને હોય છે બંને વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો સ્વીકાર થયેલો હોય છે એ સ્વીકાર સંપૂર્ણ રીતે પણ હોય એટલે સર્વ સભ્યોની રીતે પણ હોય અને આંશિક રીતે એટલે કે અમુક સભ્યોની રીતે હોય પણ બંનેમાં સ્વીકાર થયેલો હોય તો તેને વિધિવાચક નિરૂપાધિક વિધાન કહેવાય સ્વીકાર થયેલો છે તેની ખબર કેવી રીતે પડશે તો વિધાનના અંતે સંયોજક તરીકે છે શબ્દ આપેલો તેનો અર્થ થાય સ્વીકાર થયેલો છે ઉદાહરણ લઈને સમજીએ સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે આ ઉદ્દેશ્ય પદનું સ્થાન છે આ વિધેય પદનું સ્થાન છે ઉદ્દેશ્યપદના સ્થાને વિદ્યાર્થીઓનો વર્ગ છે વિધેય પદના સ્થાને હોશિયારનો વર્ગ છે બંને વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો અહી સંપૂર્ણ રીતે સર્વસભ્યો છે એટલે સંપૂર્ણ રીતે સ્વીકાર થયેલો છે સ્વીકાર થયેલો છે તેની ખબર છે સંયોજક દ્વારા પડે છે એટલે આ વિધાન થશે વિધિવાચક નિરૂપાધિક વિધાન બીજું ઉદાહરણ જોઈએ કેટલાક નેતાઓ પ્રામાણિક છે ઉદ્દેશ્ય પદનું સ્થાન છે આ વિધેય પદનું સ્થાન છે ઉદ્દેશ્ય પદના સ્થાને નેતાઓનો વર્ગ છે વિધેયપદના સ્થાને પ્રામાણિકનો વર્ગ છે બંને વર્ગો વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો આંશિક રીતે કેટલાક શબ્દો આપ્યા છે એટલે અમુક જ સભ્યો છે કેટલાક જ સભ્યો છે એટલે આંશિક રીતે થયો છે સ્વીકાર છે સંયોજક હોય તો સ્વીકાર થયો છે તેની ખબર પડી જાય છે આ રીતે વિધિવાચક નિરૂપાધિક વિધાન ઓળખવું હોય તો આપણે જોઈ લેવાનું કે વિધાનના અંતે જો સંયોજક છે આપેલું હોય તો તે થશે વિધિવાચક વિધાન બીજો પ્રકાર નિષેધવાચક વાચક નિરૂપાધિક વિધાન સૌપ્રથમ અર્થ જોઈએ જે નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્યપદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણ રીતે કે આંશિક રીતે નિષેધ થયો હોય તેને નિષેધવાચક નિરૂપાધિક વિધાન કહેવાય નિરૂપાધિક વિધાનમાં એક ઉદ્દેશ્યપદ હોય છે બીજું હોય છે વિધેયપદ ઉદ્દેશ્યપદના સ્થાને એક વર્ગ હોય છે વિધેયપદના સ્થાને બીજો વર્ગ હોય છે બંને વર્ગ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ રીતે એટલે કે સર્વ સભ્યોની રીતે કે આંશિક રીતે અમુક સભ્યોની રીતે નિષેધ થયેલો હોય એટલે કે એક વર્ગના સભ્યો બધા કે અમુક બીજા વર્ગમાં સમાવેશ પામતા ન હોય તો તેને નિષેધવાચક વાચક નિરૂપાધિક વિધાન કહેવાય હવે નિષેધ થાય છે તેની ખબર નથી સંયોજક દ્વારા પડે ઉદાહરણની અંદર આ મુદ્દો સમજીએ ઉદાહરણ એક કોઈ પણ માણસ અમર નથી આ ઉદ્દેશ્ય પદનું સ્થાન છે આ વિધેય પદનું સ્થાન છે ઉદ્દેશ્ય પદના સ્થાને માણસોનો વર્ગ છે વિધેય પદના સ્થાને અમરનો વર્ગ છે બંને વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણ રીતે કોઈ પણ એટલે સર્વસભ્યો સંપૂર્ણ રીતે નિષેધ થયો છે નથી સંયોજક દ્વારા ખબર પડે છે કે નિષેધ થયેલો છે બીજા ઉદાહરણની અંદર આ ઉદ્દેશ્ય પદનું સ્થાન છે આ વિધેય પદનું સ્થાન છે ઉદ્દેશ્ય પદના સ્થાને નેતાઓનો વર્ગ છે વિધેય પદના સ્થાને પ્રામાણિકનો વર્ગ છે બંને વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો આંશિક રીતે કેટલા કેટલે અમુક જ સભ્યો આંશિક રીતે થયો છે નિષેધ નથી સંયોજક દ્વારા ખબર પડે છે કે નિષેધ થયેલો છે આ રીતે જે નિરૂપાધિક વિધાનમાં સંયોજક નથી આપેલું હોય તે નિષેધવાચક નિરૂપાધિક વિધાન થશે અહીં આપણો આ મુદ્દો પૂર્ણ થાય છે થેન્ક યુ